હેલો ફ્રેન્ડ્સ, હું વિરાન સોલંકી મારા ઓનલાઈન પોર્ટલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં સહસંબંધાંક ગણવાની રીતમાંની એક રીત એટલે કે કાલ્પિયર્સનની રીતના ત્રણ સૂત્ર પૈકીનું એક સૂત્ર જોયું હતું, એનાથી આપણે દાખલો પણ ગણ્યો હતો. હવે અહીં આપણે એના પછી એની બીજી રીતનો ઉપયોગ કરીને દાખલો કઈ રીતે ગણે એના વિશે વાત કરશું. ચાલો, મેં તમને ત્યારે ત્રણ સૂત્ર ગણાવ્યા હતા કે ત્રણ સૂત્ર બતાવ્યા હતા કે ભાઈ પહેલી મેથડ જે સહસંબંધાંક શોધવાની પહેલી મેથડ છે, કાર્લ પિયર્સનની ગુણપ્રગાતની રીત, એ રીતના મુખ્યત્વે ત્રણ સૂત્ર છે. કયા સૂત્રનો ઉપયોગ ક્યારે કરવો એના વિશે પણ માહિતી આપી હતી કે જ્યારે x બાર અને y બાર બંને પૂર્ણાંક હોય તો આ સૂત્ર, x બાર અથવા y બાર બેમાંથી એક પણ અપૂર્ણાંક હોય તો આ સૂત્ર, અને x બાર y બાર ને જવા દો ખાલી કિંમતો પરથી નક્કી કરવું હોય તો આ બધી કિંમતો એટલે કે દાખલામાં આપેલી બધી કિંમતો 50 થી નાની હોય તો આ સૂત્ર. આમ ત્રણ અલગ અલગ પ્રકારના સૂત્ર આપણે જોયા હતા અને એના ઉપરથી દાખલા કઈ રીતે ગણાય તેના વિશે આપણે માહિતી મેળવી હતી કે ભાઈ પ્રથમ સૂત્રની મદદથી તો આપણે સમ કર્યો હતો, હવે એનાથી આગળ આપણે બીજી રીત ઉપર જઈએ. ચાલો, એક ઉદાહરણ અહીંયા લખ્યું છે કે નીચેની માહિતી પરથી વજન અને ઊંચાઈ વચ્ચેનો સહસંબંધાંક શોધો. વ્યક્તિનું વજન અને વ્યક્તિની ઊંચાઈ આ બે વચ્ચે શું સહસંબંધ છે એ તમારે ગણીને આપવાનું છે. ચાલો, એના માટે સૌથી પહેલા આપણે પહેલી કોલમને નામ આપશું x અને બીજી કોલમને નામ આપશું y. પહેલું કામ તો આપણે એ કરશું કે બધા અવલોકનોની કિંમત જોઈએ. શું બધા અવલોકનોની કિંમત 50 થી નાની છે? તો કે ના સર, x ના તો બધા અવલોકનો 100 થી મોટા છે અને આ પણ લગભગ બધા 50 થી મોટા છે. એનો અર્થ એવો થઈ ગયો કે બધા અવલોકનોની કિંમત 50 થી નાની નથી, તો આ સૂત્રનો ઉપયોગ કરશું નહીં. તો બચ્યું કયું સૂત્ર? આ બે. હવે આ બે માંથી કયા સૂત્રનો ઉપયોગ કરવો તો એ નક્કી કરવા માટે તમારે x બાર અને y બાર ની ગણતરી કરવી પડે. બરાબર, x બાર તથા y બાર ની ગણતરી કરવી પડે. x બાર y બાર મળે તો જ આપણે નક્કી કરી શકીએ કે આ બે માંથી કયા સૂત્રનો ઉપયોગ થશે. એટલે આપણે શરૂઆત કરશું પહેલા x બાર શોધવા. x બાર ઇક્વલ્સ ટુ શું? તો સિગ્મા x અપોન n. બરાબર, સિગ્મા x એટલે x નું ટોટલ 953. ચાલો, સૂત્રમાં કિંમત મૂકીએ તો 953 ભાગ્યા n, 1 2 3 4 5 6, 953 ભાગ્યા 6 કરીએ શું જવાબ આવે છે? 158.83. બરાબર, y બાર શું? સિગ્મા y ના છેદમાં n. સિગ્મા y એટલે y નું ટોટલ, તો y નું ટોટલ આવે છે કે 344. ચાલો, તો અહીંયા લખે સિગ્મા y એટલે y નું ટોટલ 344 ભાગ્યા n. કેટલા અવલોકન છે એમાં પણ 6, તો 344 ભાગ્યા 6 જવાબ આવે છે 57.33. x બાર અને y બાર ની ગણતરી કરી તો એના ઉપરથી આપણને જવાબ મળ્યો કે x બાર આવે છે 158.83 અને y બાર આવે છે 57.33. હવે x બાર અને y બાર પૂર્ણાંક હોય તો આ સૂત્ર અને અપૂર્ણાંક હોય તો આ સૂત્ર. તો અહીંયા જુઓ, x બાર અને y બાર ની કિંમત શું છે? અપૂર્ણાંક છે. અપૂર્ણાંક એટલે પોઈન્ટમાં છે. બરાબર ને, બંનેની કિંમત પોઈન્ટમાં છે. જો બંનેની કિંમત પોઈન્ટમાં હોય કે બેમાંથી એકની કિંમત પણ પોઈન્ટમાં આવે તો આ બીજા સૂત્રનો ઉપયોગ કરવાનો, યુવી વાળા સૂત્ર. બરાબર, ચલો, યુવી વાળા સૂત્રની ગણતરી કરવા માટે પણ આપણે અમુક કોલમ્સ બનાવવી પડશે. પહેલા તો તમે જુઓ, આખા સૂત્રમાં કસે x અને y આવતું જ નથી, એના બદલે શું આવે છે? u અને v. ને આપણી પાસે તો x અને y ની કિંમતો આપી છે, તો એના ઉપરથી u અને v ક્યાંથી લાવે? તો એના માટે આપણે એક કોલમ બનાવું, શું? u ની. કઈ રીતે? તો u = x - a. બરાબર,
x minus a. હવે આ a એટલે શું? તો તમારા મધ્યકમાં જે કિંમત આવી હોય એમાં પોઈન્ટ ની આગળનો જે આંકડો હોય એ તમારો થઈ જશે a. 158. બેઝિકલી તમે 11મા ની ગ્રીડ ભણ્યા હતા તેમાં d શોધવાનું આવતું હતું, તેમાં પણ કંઈક a લખતા હતા જો તમને ધ્યાન હોય તો. એને આપણે કહેતા ધારેલો મધ્ય. તમારા સર ટીચરે તમને એવું કીધું હશે કે જે પણ કોલમ આપી હોય એ કોલમમાંથી કોઈ પણ એક આંકડો પકડી લો એ તમારો a. ચાલે, એ પણ ચાલે બરાબર. કોઈ પણ એક રાઉન્ડ ફિગર લઈ લો, કોઈ ગ્રાઉન્ડ ફિગર નંબર લઈ લો, એની કિંમત લખી લો 158 લઈ કે 150 લખી દો, ચાલે, કોઈ વાંધો નથી બરાબર. પણ મારી રીત પ્રમાણે એક વસ્તુ હું ઈઝીલી યાદ રાખવા તમને કહી દઉં કે જો તમને નહીં ખબર પડતી હોય કયો આંકડો લઈએ, 150 લઉં, 160 લઉં, 10 લઉં, 15 લઉં, કેટલું લઉં, તો એના માટે બેઝિકલી સિમ્પલી એટલું યાદ રાખવાનું કે જે તમારા પોઈન્ટની આગળની વેલ્યુ આવે ને એ તમારો કે. આપણો x બાર ની કિંમત આવી 158.83, તો પોઈન્ટની આગળ શું છે 158, તો આપણે a ઇક્વલ્સ ટુ લઈશું 158. એટલે તરત જ a ની ઉપર લખી દેવાનું 158 બરાબર. હવે કોલમ બનાવો. હવે આપણે શું કરશું, x માઇનસ a કરશું. x માઇનસ a એટલે x ની કિંમત માંથી a ની કિંમત બાદ કરતા જશું. ચલો શરૂઆત કરીએ. x ની કિંમત છે 155 માઇનસ a ની કિંમત છે 158, ડેશ કરીએ તો કેટલા આવે -3. તો ફરીથી 165 માઇનસ 158 જે આવે અહીંયા, 158 માઇનસ 158 જે આવે અહીંયા. પણ મેં તમને સમજાવ્યું હતું તેમ શોર્ટકટ થી કરશો. કઈ રીતે 165 ઇક્વલ્સ ટુ દવાઈ દો એટલે ઓટોમેટિકલી અંદરથી 158 લેસ થઈ જાય બરાબર. વચ્ચે બીજું કોઈ બટન નહીં દબાવવાનું. એકવાર તમે 155 માઇનસ 158 ઇક્વલ્સ ટુ કરી માઇનસ કોણ આવ્યું, પછી બીજું કોઈ બટન નહીં દબાવવાનું, સીધું લખી દેવાનું 165 ઇક્વલ્સ ટુ, એટલે ઓટોમેટિકલી 158 અંદરથી લેસ થઈ જશે. ફરીથી 158 ઇક્વલ્સ ટુ 0, વચ્ચે બીજું કોઈ બટન નહીં દબાવો, 162 ઇક્વલ્સ ટુ 4, 153 ઇક્વલ્સ ટુ -5, 160 ઇક્વલ્સ ટુ 2. ચલો બધી ગણતરી થઈ જાય એટલે જીટી બટન દબાવી દો તો ટોટલ આવી જશે 5 બરાબર. જીટી બટન હોય તો એની એક સુવિધા એટલી મળે તમને કે આનું ટોટલ પાછું કરવાની જરૂર નહીં પડે. જીટી દબાવી દો તો આવી જાય. જીટી શું કરે, જેટલી વાર તમે ઇક્વલ્સ ટુ દબાવો જે નંબર સ્ક્રીન પર આવે ને એ બધાનો ટોટલ મારતો જાય. જેટલી વાર ઇક્વલ્સ ટુ દબાવશો ને જે નંબર સ્ક્રીન પર આવશે એ સ્ક્રીન એ બધા નંબર્સનો ટોટલ કરતો જાય, એને કહેવાય જીટી બરાબર. એટલે આપણે જેટલી વાર ઇક્વલ્સ ટુ દબાવ્યું આ બધા નંબર આવ્યા એનું ટોટલ જીટી થી આપણે મળી શકે. ચલો સમજ પડી ગઈ, આ યુનિક કોલમ બની ગઈ. હવે આપણે જે લાસ્ટ લેક્ચરમાં જોયું તો એમાં પહેલી કોલમ બનાવતા હતા x માઇનસ x બાર, અને ત્યારે મેં તમને શું કીધું હતું કે x માઇનસ x બાર નું ટોટલ હંમેશા 0 થાય બરાબર. પણ એવું અહીંયા થશે નહીં, u માં એવું નથી. ફક્ત x માઇનસ x બાર માં જ એવું છે, y માઇનસ y બાર માં જ એવું છે કે બંને કોલમ નો ટોટલ 0 આવે. u અને v ને બીજી કોઈ જગ્યાએ એવું આવતું નથી, કોઈ પણ આંકડો આવી શકે બરાબર. જો અહીંયા પણ તમને સમજાવી દઉં ફરીથી, આપણે a ની કિંમત 158 કેમ લીધી, કારણ કે પોઈન્ટ ની આગળ ની જે સંખ્યા આવે તે આપણે a લેવાનું. હવે એવું જરૂરી નથી કે પોઈન્ટ ની આગળ ની સંખ્યા તમારા માટે a બને. તમે કોઈ પણ સંખ્યા લઈ શકો, તમે 150 પણ લઈ શકો, તમે 1000 પણ લઈ શકો, તમે 200 પણ લઈ શકો, તમે 100 પણ લઈ શકો, કોઈ પણ સંખ્યા લો, કોઈ વાંધો નથી. પણ બને એટલી x બાર થી જેટલી નજીકની કિંમત લેશો, x બાર ની વેલ્યુ થી જેટલી નજીકની કિંમત લેશો તેટલો તમારો એક્યુરેટ જવાબ આવશે. જેમ કે x બાર ની વેલ્યુ 158.83 છે તો મેં 158 લીધો, એકદમ નજીકની કિંમત. તમે 150 પણ લઈ શકો, 160 પણ લઈ શકો, તમારે જે લેવું હોય લઈ શકો, જવાબ સેમ જ આવશે, ફરક પડવાનો નથી બરાબર. બીજી એક વસ્તુ, ઘણા સર ટીચર તમને એવું કહે છે કે રાઉન્ડ ફિગરમાં લેવાનું તો ઈઝી પડે, કઈ વાંધો નહીં રાઉન્ડ ફિગરમાં લો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ એક મારી સલાહ એટલી યાદ રાખજો કે x બાર ની જે કિંમત છે ને 158.83 એના કરતા નાની સંખ્યા લેજો. જેમ કે મેં લીધું 158,
x bar કરતા તો નાની જ કિંમત છે બરાબર x bar થી મોટી કિંમત નહીં લેતા એટલે 158.83 થી મોટી કોઈ કિંમત નહીં લેતા 159 160 170 175 172 એવી કોઈ કિંમત નહીં લેતા લેશો તો પણ જવાબ આવશે ખોટું નથી જવાબ આવશે પણ એનાથી શું થશે તમારી આ જે કોલમ બનશે ને એનું ટોટલ માઈનસ માં આવશે ઋણ સંખ્યા આવશે અને માઈનસ વાળી સંખ્યા આવે ને તો આપણે ગણતરી કરવામાં થોડી પ્રોબ્લેમ પડે ઘણી વાર પ્લસ માઈનસ થી ભૂલ પડી શકે એટલે આપણી સરળતા ખાતર એટલું યાદ રાખવાનું કે આના કરતા નાની કિંમત લેવાની x બાર કરતા નાની કિંમત જ લેવાની બરાબર મોટી લેશો તો પણ જવાબ આવશે ફરીથી કહું છું મોટી લેશો તો પણ જવાબ આવશે પણ એનું ટોટલ માઈનસ માં આવશે જો હમણાં કેવું આપણો પ્લસ 5 જવાબ આવે છે જો અહીંયા 160 લેતે ને તો આ જવાબ માઈનસ માં કોઈ સંખ્યા આવે અને માઈનસ વાળી સંખ્યા પછી સૂત્રમાં કિંમત મૂકે ને ત્યારે આપણને તકલીફ થાય બરાબર ભૂલ પડી જાય ઉતાવળમાં આપણાથી પણ ભૂલ થઈ શકે ચાલો એના પછી v ની કોલમ v equals to y minus b ચાલો એ આપણે કઈ રીતે લીધેલો હતો કે x બાર ની જે કિંમત આવી એમાં પોઈન્ટ ની આગળનો જે આંકડો હતો તેને આપણે e નામ તો સેમ b કોને કહીશું તો y બાર ની કિંમત માં પોઈન્ટ ની આગળનો જે આંકડો છે એને આપણે નામ આપશું b એટલે કે b equals to 57 ફરીથી તમે કોઈ પણ નંબર લઈ શકો 57 પણ લઈ શકો 60 પણ લઈ શકો 50 પણ લઈ શકો 55 પણ લઈ શકો કોઈ પણ આંકડો લઈ શકો પણ યાદ રાખજો કે 57.33 થી નાનો જ આંકડો લેજો જેથી કરીને તમારા કોલમનું ટોટલ પ્લસમાં આવે બરાબર અને મારી આદત પ્રમાણે મારી સલાહ પ્રમાણે તમારે એક જ કામ કરવાનું પોઈન્ટની આગળની જે સંખ્યા હોય ને એ જ તમારે લઈ લેવાની બરાબર 57 તો અહીંયા આપણે લઈ લઈશું 57 b ની કિંમત 57 હવે y - b કરીએ y - b એટલે શું તો આ 53 માંથી b ની કિંમત 57 બાદ કરો 63 - 57 કરો 56 - 57 કરો હવે વારે ઘડીએ - 57 - 57 કરવાનો પણ ટાળો એના કરતા આપણે શોર્ટકટ નો ઉપયોગ કરશું એક જ વાર 57 બાદ કરવાનો 53 - 57 equals to - 4 પછી તો ખાલી 63 equals 2 છે કેમ કારણ કે ઓટોમેટિકલી અંદરથી બાદ થતા જશે બરાબર 56 equals 2 - 1 60 equals 2 3 52 equals 2 - 5 અને 60 equals 2 3 જેવું બધું પતી જાય એટલે દબાવી દેવાનું જીટી ટોટલ આવી ગયું બરાબર u અને v ની કોલમ બની જાય એટલે એના પછીની ત્રીજી તમારે કોલમ બનાવવાની છે એ છે uv uv એટલે નામ પરથી ખબર પડી જાય u into v 3 into 4 12 માઈનસ માઈનસ પ્લસ થઈ જશે તમે કેલ્સી નો ઉપયોગ કરી શકો 7 6 42 7 42 0 ગુણ્યા 1 0 4 તાલી 12 5 5 25 ને 3 2 6 ચાલો ટોટલ મારીએ 12 પ્લસ 42 પ્લસ 12 પ્લસ 25 પ્લસ 6 97 પછી કોલમ મને u સ્ક્વેર અને v સ્ક્વેર u સ્ક્વેર એટલે u નો સ્ક્વેર 3 નો સ્ક્વેર 9 7 નો સ્ક્વેર 49 0 નો સ્ક્વેર 0 4 નો સ્ક્વેર 16 5 નો 25 ને 2 નો 4 સાથે એનું ટોટલ મારીએ 9 પ્લસ 49 પ્લસ 16 પ્લસ 25 પ્લસ 4 103 ચલો એવી રીતે v સ્ક્વેર તો v નો સ્ક્વેર 4 નો સ્ક્વેર 16 6 નો સ્ક્વેર 36 1 નો સ્ક્વેર 1 3 નો સ્ક્વેર 9 5 નો સ્ક્વેર 25 ને 3 નો સ્ક્વેર 9 ચલો એનો ટોટલ મારીએ 16 પ્લસ 36 પ્લસ 1 પ્લસ 9 પ્લસ 25 પ્લસ 9 96 આ થઈ ગયું u સ્ક્વેર અને v સ્ક્વેરની કોલમની આપણને જેટલી કોલમની જરૂરિયાત હતી આપણે બધી કોલમ બનાવી હવે તમારે ફક્ત સૂત્રમાં કિંમત મૂકવાની બાકી રહેશે બરાબર સૂત્રમાં કિંમત મૂકીને દાખલો બનાવવાનો સૂત્ર શું છે હું હમણાં x બાર અને y બાર ભૂસી નાખું છું કારણ કે જગ્યા ઓછી પડશે તમે ગણતરી કરી રહ્યા છો સૂત્ર શું છે
तो आपनो सूत्र छे r equals to n sigma uv minus sigma u sigma v छेद वर्गमूल n sigma u square minus sigma u आखान square બીજા વર્ગ n sigma v square minus sigma v આખાનો square. ચલો n કેટલો છે? 6 નંબર્સ આપ્યા છે એટલે n equals to 6. sigma uv, sigma એટલે સરવાળો. કોનો સરવાળો? uv નો સરવાળો 97 minus sigma u, sigma u એટલે u નો સરવાળો 5. sigma v, v નો સરવાળો 2. સૂત્રમાં કિંમત મૂકતા જવાનું છે ખાલી. n 6 sigma u square, u square નો સરવાળો 103 minus sigma v square, તો 20 સોરી sigma u આખા નો સ્ક્વેર, sigma u square એટલે 103 લઈ ગયો આપણે. હવે માઈનસ sigma u આખા નો સ્ક્વેર, sigma u એટલે u નું ટોટલ 5 અને પછી એ 5 નો સ્ક્વેર બરાબર. પછી n 6 sigma v square, v square નું ટોટલ 96 minus sigma v એટલે કે v નું ટોટલ 2 અને a નો સ્ક્વેર બરાબર. ચાલો હવે 6 into 97 582 minus 52 જ 10 divided 6 into 103 618 minus 55 are 25 6 into 96 576 minus 2 goes up 4 ચાલીયા આવશે 572 ના છેદમાં 618 minus 25 એટલે આવશે 503 ગુણ્યા 576 minus 4 572. ચાલો લાસ્ટ લેક્ચરમાં પણ કીધું હતું તમને કે તમે શું કરો, મોસ્ટલી આનું વર્ગમૂળ કાઢો પછી આનું વર્ગમૂળ કાઢો પછી ગુણાકાર કરો, એવું નહીં કરવાનું. હંમેશા પહેલા વર્ગમૂળ સાથે જ ગુણાકાર કરી નાખવાનો, એટલે કે 593 ગુણ્યા 572 કરી નાખો એટલે તમારો જવાબ કઈક આવશે. આઈ હોપ કે તમને દેખાતું હશે અંદર કેમેરામાં 572 ના છેદમાં વર્ગમૂળમાં 33 91 96. ચાલો હવે એનું જે ગુણાકાર આવ્યો પછી એનો વર્ગમૂળ કાઢો તો જવાબ આવશે 582.41. હવે ભાગાકાર કરવાનો 572 ભાગ્યા 582.41 જવાબ આવશે 0.98. આ તમારો આનો જવાબ. હવે આનો અર્થ શું થાય, 0.98 એટલે શું, તો એ હું તમને તમને આગળ પણ કીધું હતું લેક્ચરમાં કે બધા સૂત્ર કમ્પ્લીટ થઈ જશે ને પછી શું કરીશ, પછી એના માટે હું એક અલગથી વિડીયો બનાવીશ જેમાં તમને એક્સપ્લેઇન કરીશ કે કઈ રીતે આન્સરનો અર્થ શું થાય ને એના પછી એનું સ્ટેટમેન્ટ, એના માટેનું એક પદ કેવી રીતે લખવું એટલે કે જવાબ કેવી રીતે લખવું બરાબર. ચાલો ફરીથી જોઈ લઈએ. આપણે સૌથી પહેલા તો જે તમને દાખલો આપ્યો હતો એની કિંમતો જોઈ, એ બધી કિંમતો 50 થી મોટી હતી એટલે આ સૂત્રનો ઉપયોગ કર્યો નહીં. જો 50 થી નાની હતી તો આ સૂત્રનો ઉપયોગ આપણે કરતા. ચાલો મોટી હતી એટલે આ સૂત્રનો ઉપયોગ થયો નહીં તો જવા દો. એના પછી તો આપણે શું કર્યું, આપણે x બાર અને y બાર ની ગણતરી કરી. x બાર અને y બાર બંને અપૂર્ણાંક કિંમતો આવી પોઈન્ટમાં આવ્યા, પોઈન્ટમાં આવ્યા એટલે આપણે uv વાળા સૂત્રનો ઉપયોગ કરવો પડે. હવે uv વાળા સૂત્ર માટે કઈ કઈ કોલમ જોઈએ, તો x અને y ની કોલમ તો ખરી છે પણ સાથે સાથે u અને v ની કોલમ બનાવો. કઈ રીતે? તો પહેલા u equals to x minus a. હવે x minus a એમાં a એટલે શું,
તો એ એટલે આમાંથી કોઈ પણ એક ધારેલી કિંમત કે એને બીજા શબ્દમાં ધારેલો મધ્યપણ આપણે એને ધારેલી કિંમત માની લઈએ કે એ એટલે આમાંથી કોઈ પણ એક કિંમત પણ જો મારી રીત પ્રમાણે કરવું હોય તો હું એમ શીખવાડીશ કે એની કિંમત કઈ લેવાની તો x બાર ની જે કિંમત આવી હોય તમારી એ પોઈન્ટ ની આગળની જે વેલ્યુ આવે એ તમારો a x બાર ની કિંમતમાં પોઈન્ટ ની આગળ જે કોઈ પણ વેલ્યુ આવે એ તમારો a બરાબર ચાલો એવી રીતે v y - b એટલે કે y બાર ની જે કિંમત આવી એમાં પોઈન્ટ ની આગળની જે સંખ્યા આવી એને આપણે b નામ આપી દીએ 57 બરાબર અને એનાથી પછી u અને v ની કોલમ બને પછી બંનેનો ગુણાકાર થયો એટલે કે uv પછી u નો સ્ક્વેર થયો અને v નો સ્ક્વેર થયો કોલમ બધી બની જાય એટલે બધી કોલમ નું ટોટલ મારી દઈએ ટોટલ મારીને ખાલી સૂત્રમાં કિંમત મૂકવાની છે અને જે જવાબ આવે તે તમારો સહસંબંધા આટલું કરો એટલે તમારા 5 માર્ક્સ પાકા બરાબર 5 માર્ક્સ નો દાખલો આવશે છેલ્લા સેક્શનમાં તમારા પેપરના સૌથી છેલ્લા વિભાગ f માં બીજો દાખલો આ પૂછાશે બરાબર સેકન્ડ નંબરનો સમાવેશ આ ટાઈપનો જ હશે અને મોટા ભાગે ચાન્સીસ છે કે આ યુવી વાળા રીત વધારે પૂછે બરાબર કારણ કે આમાં થોડી ગણતરી વધારે હોય એટલે એની રીત આ વધારે પૂછે પેલી ગણતરી થોડી ઈઝી છે તો એ કદાચ નહીં પણ પૂછે પણ આપણે તો બધી જ રીત કરવાની બરાબર ચાલો આઈ હોપ તમને સમજ પડી ગઈ હશે ફરીથી મળશું નેક્સ્ટ લેક્ચરમાં આગળ નવા સૂત્ર વિશે અને ચેપ્ટર્સને આગળ વધારીશું બરાબર ત્યાં સુધી થેન્ક યુ